સિક્યુરિટીની ઓફિસમાં નકલી ચાવીથી પોણા 2 લાખની રોકડ તડફાવનાર 2 કર્મચારીઓ ઝડપાયા. શહેરના વિજયરાજનગરમાં રહેતા અને પ્રાઇવેટ સિક્યુરિટીની ઓફિસ ધરાવતા અરવિંદભાઈ નવલસિંહ ગોહિલની ઓફિસના ટેબલમાં રાખેલ રૂપિયા 1,82,800ની ચોરી થઈ હોવાની ફરિયાદ નિલંબક પોલીસ મથકે નોંધાવી હતી, જેની તપાસનો દોર પોલીસે શરૂ કરતા ઓફિસમાં કામ કરતા રણજીતસિંહ આતુભા ગોહિલ અને મોહસિન ખાન ભરતખાન રોહિલા પર શંકાની સોય આવતા પોલીસે બંને કર્મચારીઓની પૂછપરછ કરતા રણજીતસિંહ ગોહિલ અને મોહસિન ખાન રોહિલાએ ડુપ્લિકેટ ચાવી બનાવી ચોરી કર્યાની કબૂલાત આપતા પોલીસે ધોરણસરની બંને શખ્સોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી. નિલંબક પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 68/2017 IPC 381 કામે આ કામના આરોપીએ સિક્યુરિટી ઓફિસમાંથી એમ કે ડુપ્લિકેટ ચાવીથી તાળા ખોલી અને 1,82,840 રૂપિયાની ઉઠાંતરી કરી અને લઈ ગયેલા અને નામજોગ ફરિયાદ આવતા કાલે આરોપીને પકડી અને 2 દિવસના રિમાન્ડ લેવામાં આવેલ છે. આ કામના તપાસ ચાલુ છે. આ કામના એમ કે તોમતદારનું એકનું નામ યાસીન ખાન, ભરત ખાન રોહિલા અને બીજાનું નામ રણજીતસિંહ આતુભા ગોહિલ છે અને 2 આરોપીને પકડી અને રિમાન્ડ મેળવીને આગળની તજવીજ હાથ ધરાય છે.